જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો બધા મજા માને ગયા લેક્ચર માં આપણે 15 સવાલ જવાબ જોઈ ગયા હતા પ્રકરણ 18 સોરી પ્રકરણ 8 આપણા તહેવારો એમાં આપણે 16 નંબરનો સવાલ જવાબ આવ્યા હતા ચલો મારી સાથે અભ્યાસ કરવા માટે તૈયાર થઈ જાઓ નંબર 16 બેસતા વર્ષની દિવસે આંગણામાં શું પૂરવામાં આવે છે જવાબ શું આવશે રંગોળી વિદ્યાર્થી મિત્રો દિવાળી પૂરી થાય ત્યારે બીજા દિવસ શું આવે છે બેસતું વર્ષ આવે છે તો બેસતા વર્ષના દિવસે આંગણામાં શું પૂરવામાં આવે છે તો રંગોળી આપણે બધા શું કરતા હોઈએ છીએ આંગણામાં સરસ મજાની રંગોળી પૂરતા હોઈએ છીએ જવાબ શું આવશે રંગોળી ચલો જ રીતે યુનિટ એકસઠ પૂરો થયા પછી યુનિટ બાસઠ ને સમજીએ તેની અંદર આપણે સત્તર સવાલ આવ્યા બેસતા વર્ષને દિવસે લોકો સવારે ક્યાં જાય છે વિદ્યાર્થી મિત્રો નવ વર્ષ આવે એ દિવસે આપણે ક્યાં જઈએ છીએ જવાબ શું આવશે મંદિરમાં મંદિરમાં દર્શન કરવા ને આપણે નવા વર્ષે તો જવાબ શું આવશે મંદિરમાં ચલો અઢાર નંબર બેસતા વર્ષને દિવસે લોકો એકબીજાને શું કહે છે જવાબ શું આવશે સાલમુ બાળક શું શું કરીએ છીએ આપણે એકબીજાને સાલમુ બાળક કહીએ છીએ કરો છો ને ધર્મ પાળે છે એ લોકોને નવું વર્ષ કયું કહેવાય ઈદ તો ઈદના દિવસે લોકો એકબીજાને શું કરતા હોય છે ઈદ મુબારક કરતા હોય છે એકબીજાને ભેટે છે અને ઈદ મુબારક કહે છે એટલે પાઠવે છે ચલો વીસ નંબર જુઓ બેસતા વર્ષ ને બીજે દિવસે કયો તહેવાર આવે છે જવાબ શું આવશે ભાઈ બીજ વર્ષ થાય અને બીજો દિવસ જે આવે એ તહેવાર કયો કહેવાય ભાઈ ભાઈ બીજ બીજ જવાબ શું આવશે ચલો વિદ્યાર્થી મિત્રો એકવીસ કયો તહેવાર બધા તહેવારોનો રાજા કહેવાય છે જવાબ શું આવશે દિવાળી મોટામાં મોટો તહેવાર કયો તો દિવાળી દિવાળી એ મોટામાં મોટો તહેવાર છે એટલે તહેવારોનો રાજા કહેવાય છે શું કહેવાય તહેવારોનો રાજા તો જવાબ શું આવશે દિવાળી બાવીસ નંબર જુઓ શ્રાવણી પૂનમે કયો તહેવાર ઉજવાય છે જવાબ શું આવશે બળે વને રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે કયો તહેવાર આવે તો બળે બળે પણ કહેવાય અને રક્ષાબંધન પણ

હતી જવાબ શું આવશે કુંતી માતાએ જે અભિમન્યુ હતો એને કોણે રાખડી બાંધી હતી કુંતી માતાએ રાખડી બાંધી હતી ચલો પચીસ નંબર જુઓ કૃષ્ણ જન્મનો દિવસ કયા નામે ઉજવાય છે કૃષ્ણ ભગવાનનો જન્મ જે દિવસ છે એ કયા નામે ઉજવાય છે જવાબ શું આવશે જન્માષ્ટમી આપણે ઉજવતા હોઈએ છીએ ઉજવો છે ને બધા તો આપણે જોઈએ છીએ કે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યાર સુધી આપણે બાર વાગ્યા સુધી આપણે જાગીએ છીએ એનો ધામધૂમથી એનો જન્મદિવસ ઉજવાય છે કૃષ્ણ ભગવાનનો જન્મ એ દિવસ કયા દિવસે ઉજવાય તો જન્માષ્ટમીના નામે ઓળખાય છે ચલો અને આપણે રીતે ઉજવીએ છીએ ચલો યુનિટ તેસઠ જોઈએ બાસઠ સમજ્યા પછી વિદ્યાર્થી મિત્રો યુનિટ ને સમજીએ છવ્વીસ નંબર જુઓ પતેથી કયા લોકોનો તહેવાર છે જવાબ શું આવશે પારસીઓનો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ધર્મોના અલગ અલગ તહેવારો ઉજવાય છે એમાંનો એક તહેવાર છે એમાં કયા લોકોનો તહેવાર છે જવાબ શું આવશે પારસીઓ પારસી એક ધર્મ છે એનો લોકો એ તહેવાર ઉજવે છે પારસીઓ લોકો ઉજવે છે ચલો સત્યાવીસ નંબર જુઓ બળે પર ભાઈને આશીષ કોણ આપે છે જવાબ શું આવશે બહેન જવાબ શું આવે બહેન

તો માછીમારો ત્યાં હોય છે નારિયેરી પૂનમ દરિયા દરિયા કિનારો આજુબાજુ નારિયેરી ઝાડ હોય છે ત્યાં માછીમારો રક્ષાબંધન કયા નામે ઓળખતા હોય છે નારિયેરી પૂનમ નારિયેરી પૂનમ તરીકે ઓળખે છે કોણ તો માછીમારો લોકો ચલો ઓગણત્રીસ નંબર જુઓ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર કયો છે જવાબ શું આવશે રક્ષાબંધન ભાઈ બહેનનો જે પવિત્ર તહેવાર છે એ રક્ષાબંધન કહેવાય ત્રીસ નંબર જુઓ બહેન રક્ષાબંધન ને દિવસે ભાઈ ને શું બાંધે છે જવાબ શું આવે રાખડી આપણે પણ રક્ષાબંધન ઉજવીએ છીએ તો બહેન રક્ષાબંધન ના દિવસે ભાઈને શું બાંધે છે તો રાખડી બાંધે છે જવાબ શું આવશે રાખડી ચલો વિદ્યાર્થી મિત્રો નંબર જુઓ સવાલ ભાઈ દિવસે બહેનને શું આપે છે જવાબ શું આવે ભેટ આપે છે ભાઈ રક્ષાબંધન દિવસે બહેનને શું આપતી હોય છે ભેટ આપે છે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ધર્મના અલગ અલગ તહેવારો વિશે આપણે સમજૂતી મેળવી હવે તમારે ઘરે શું કરવાનું બે વાર વાંચન કરવાનું હું જે પીડીએફ મોકલું એ તમારે સારા અક્ષર લખવાની રહેશે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો